हेलो स्टूडेंट्स, हाउ आर यू? वेलकम टू स्टैंडर्ड फिफ्थ। आज आप गुजराती चेप्टर फर्स्ट चबूतरो समझीशू। फ्रेंड्स, आ एक चित्र पार्ट है। अहीं कोई स्टोरी के पोयम नहीं आपवामां आवी, पण एक चित्र बतावामां आव्युं छे। ते चित्र ने बराबर जोई समझीने तेना आधारे स्वाध्यायना प्रश्न जवाब तमारे आपवाना छे। तमे जोई सको छो, आ एक गामनुं दृश्य छे, ज्यां गामनी वच्चोवच एक चबूतरो बांधवामां आव्यो छे। आ चबूतरो एटले शुं ते पहेला आपणे समजीए। चबूतरो एटले ज्यां पक्षीओ माटे ચણ નાખવા માટે બનાવેલી જગ્યા અથવા તો સ્થાન, જ્યાં પક્ષીઓને ચણ અને પાણી બંને મળી રહે, અર્થાત આપણે પક્ષીઓ અને પ્રાણીઓની પણ ચિંતા કરી રહ્યા છીએ, એટલે જ લોકો ગામમાં ચબૂતરો બંધાવે છે। આપણે પણ ચણ નાખીએ છીએ। આપણે ત્યાં વર્ષોથી ઠેક ઠેકાણે પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવે છે। પક્ષીઓ ત્યાં આવી નાખેલા દાણા ચણે છે, પાણી પીએ છે અને છાંયણે બેસી મધુરા ગીતો ગાય છે। ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં જુઓ, ગામની વચ્ચે ચબૂતરો બનાવેલો છે। ચબૂતરો થોડો ઊંચો બનાવેલો છે। તમને અહીંયા પ્રશ્ન થશે કે આ ચબૂતરો ઊંચો કેમ બનાવેલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ નિરાતે દાણા ચણી શકે તે માટે, કારણ કે ક્યારેક ક્યારેક આંગણામાં પક્ષીઓ ચણતા હોય ત્યારે ત્યાં કૂતરા કે બિલાડીઓ જેવા પ્રાણીઓ તેમને હાનિ પહોંચાડી શકે છે। એટલે હંમેશા ચબૂતરો ઊંચો બનાવેલો હોય છે। ફ્રેન્ડ્સ, તમે હિંચકે ઝૂલો છો ને, અહીંયા પક્ષીઓ પણ ઝૂલે છે। જુઓ જુઓ, જેમ તમારા ઘરમાં પીવાના પાણીની વ્યવસ્થા હોય છે, તેમ અહીં ચબૂતરામાં પણ પક્ષીઓ માટે થીબ લટકાવેલી છે। થીબ એટલે માટીનું બનાવેલું વાસણ। અહીંયા તેઓ તેમાં આરામથી પાણી પી શકે છે। ક્યારેક પક્ષીઓ મોજથી તેમાં પાંખો ફફડાવીને નાહી પણ લેતા તમે જોયા હશે। ને ચબૂતરાની ઉપર સુંદર મજાની છત છે। આપણા મકાનોને પણ છત હોય છે ને, તેવી રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ, ચબૂતરા પર સુંદર મજાની છત દેખાય છે। આ છત શું કામ બાંધવામાં આવે છે? કારણ કે આ છતને કારણે ગરમી, ઠંડી અને વરસાદમાં પક્ષીઓ શાંતિથી દાણા ચણી શકે તે માટે આ બનાવવામાં આવેલી હોય છે। જુઓ, આ જગ્યા દેખાય છે, ત્યાં ચણ નાખવામાં આવે છે। ફ્રેન્ડ્સ, તમારે તો ઘર માટે આખા વર્ષ માટે ઘઉં કે અનાજ, બાજરો, મકાઈ સંગ્રહ કરવામાં આવતો હશે, પણ ચબૂતરામાં તો આસપાસના લોકો રોજ થોડું થોડું અનાજ નાખી જતા હોય છે। હવે અહીંયા ચિત્રમાં જુઓ, અહીંયા સીડી એટલે કે ગુજરાતીમાં આપણે જેને નિશરણી કહીએ છીએ ને, તે દેખાય છે। કેમ કે ચબૂતરો ઊંચો છે ને ઉપર દાણા નાખવા માટે, પાણી ભરવા માટે સીડીનો નિશાણીનો ઉપયોગ કરવામાં આવે છે। સ્ટુડન્ટ્સ, બીજું આ ચિત્રમાં તમને શું દેખાય છે? હા, ગાય દેખાય છે, બકરી નીચે બેઠેલી દેખાય છે અને એક કૂતરું પણ દેખાય છે। થોડાક પક્ષીઓ આકાશમાં ઉડે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ। અમુક પક્ષીઓ ચબૂતરા ઉપર બેઠેલા જોઈ શકાય છે। એક ભાઈ ઓટા ઉપર બેઠેલા છે, જે ચબૂતરા નીચે
થોડીક વાર વિશ્રામો કરે છે અને અહીંયા થોડા ઘર પણ દેખાય છે. તો ફ્રેન્ડ્સ, તમે હવે આ ચિત્રપાટને બરાબર સમજી લીધું છે ને? તો હવે ફ્રેન્ડ્સ, આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. આપેલા ચિત્રને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ફર્સ્ટ, ચબુતરો કોના માટે બંધાવવામાં આવ્યો હશે? આન્સર છે, ચબુતરો પક્ષીઓ માટે બંધાવવામાં આવ્યો હશે. હવે સેકન્ડ, ચબુતરામાં શું નાખવામાં આવે છે? ચબુતરામાં ચણ નાખવામાં આવે છે. થર્ડ, ચબુતરા પર છત શા માટે છે? આન્સર, ઉનાળા અને ચોમાસામાં પક્ષીઓને રક્ષણ મળે તે માટે ચબુતરા પર છત છે. ફોર્થ, પક્ષીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? પંખીને પાણી પીવા માટે ચબુતરે પાણીની ઠીબ લટકાવેલી છે. હવે ફિફ્થ, નિશાણીનો શો ઉપયોગ થતો હશે? આન્સર છે, નિશાણીનો ઉપયોગ લોકો દ્વારા પક્ષીઓની ચબુતરામાં દાણા એટલે કે ચણ નાખવા માટે થતો હશે. હવે સિક્સ, ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? ચિત્રમાં આ પ્રાણીઓ જોવા મળે છે, ગાયો, બકરી અને કૂતરો. હવે પ્રશ્ન નંબર બે જોઈએ. ચબુતરા વિશે 5 વાક્ય લખો. અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબુતરો છે. તે ખૂબ ઊંચો છે. તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પક્ષીઓ ત્યાં ચણવા આવે છે. ચબુતરે લટકતી ઠીબમાંથી પક્ષીઓ પાણી પીવે છે. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો. સ્ટુડન્ટ્સ, આપણે પહેલું ચિત્ર જેમ ચબુતરાનું જોઈને તેના વિશે જાણ્યું હતું, તેવી જ રીતે આ ચિત્રને તમે બરાબર જુઓ અને એમાં શું આપ્યું છે તે જુઓ. જેમ કે ગામડાની સવારનું આ દ્રશ્ય છે. સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે. બે પનિયારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. એક ચબુતરો છે. તેમાં પંખીઓને પાણી પીવડાવવાનું એક કુંડું લટકે છે. એક પંખી ઉડતું ચબુતરા પર જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. તેની પાસે એક ગ્રાહક છે. આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર મળશું. ઓકે, બાય, થેન્ક યુ.